ફિલિપને કુશ દેશનો અધિકારી. પહેલાની મંડળીમાં એક માણે હતો, તેનાનું નામ સ્ટેપન હતું. જો એકવારું માનવાળો ને ઘણી બુદ્ધિવાળો ને પવિત્ર આત્માથી ભરલો માણે હતો. સ્ટેપન ઘણા મોટા કામો કરલા, નહીં છું માણુંને વારું મનથી સમજાડતલો. એક દાડે સ્ટેપન ઈસુના બારામાં હિકાડવા બાજી રહેલો. તે તાર થોલાક યહૂદી માણું જે ઈસુ પર ભરો નહીં કરતલા, છે તેના હાથે વાતમાં હાપકા તણ કરવા લાજ્યા. તીનોને ઘણી રીહ લાગી ને સ્ટેપનના બારામાં આગેવાનોની અગોલ લંડાઈ મૂકી ને કહ્યું કે હમું તીનાને મૂસાને ને ઈશ્વરની વિરુદ્ધ કારા કરતો સાંભળ્યો. ધર્મને આગેવાનું તીનાને ધરી લીધો ને પછી મોટા પૂજારાને બીજા આગેવાનું પહાઈ લીધ્યા. સાહા સ્ટેપનની વિરુદ્ધ જૂઠી સાક્ષી આપવા વાળાને ઉભા કર્યા ને છે જૂઠું બોલ્યા. મોટા પૂજારા સ્ટેપનને પૂછ્યું, કહો એ બધી વાતે હાસી છે? સ્ટેપન તીનોને અબ્રાહમ તિરેકને ઈસુના ટાઈમ લગીના ઈશ્વરથી કરવામાં આવેલા મોટા બનાવને ફોર્મ કરાવીને કકી માણો ઈશ્વરની વાત નહીં માન્યા, ચું કહી હમલાયું ને તીનોને હોદે કહ્યું, તો હું કાઠા મનના ને ઈશ્વરની વાતની વિરુદ્ધ જવાવાલા માણું છે. તો હું બધા દાહડા પવિત્ર આત્માની વાત નહીં માનતા. તોહરા ડાહલા ભાવ હોદે પ્રબોધકોને મારી નાખીને ઈશ્વરનો વિરોધ કરલો, પણ તહું ને તીનું થા હોદે અઘા નીકળ્યા, તો ખ્રિસ્તને મારી નાખ્યો. જેતાર પેલા ધર્મના આગેવાનું એ વાતે સાંભળી તેતાર રીહે રાતા લાલ હોઈ ગયા, નહીં છે પોતાના કાનું ઢાંકી દીધા ને જોરથી આયડવા લાગ્યા, છે તેનાને ગામ બહાર લઈ ગયા ને તેનાને મારી નાખવા સપરાટવાનું ચાલુ કર્યું. જેતાર સ્ટેપન મરવા બાજી રહેલા તેતાર જોરથી આડીને કહ્યું, એસુ મારા આત્માને લઈ લે. પછી જે ઘૂંટણે પડીને જોરથી કહ્યું, પ્રભુ યુગનો ઇનોને માથે નહીં પાડવા. પછી તેનાનો જીવ થઈ ગયો. સાઉલ નામનો એક જુવાન્યો સ્ટેપનને મારવામાં સહમત હતો. નેચુ જે પેલાને સપરાટતલા તેનું માણુંના સાખલાની રખવાલી કરતલો. તેને દાહડે યરુસલમમાં ઈસુ પર ભરો કરવાલા માણુંને વેલા પાડવાનું ચાલુ કરી દીધું. તેને ઘણા વિશ્વાસી માણું બીજી બીજી જગામાં ઢાંકીને થઈ ગયા, પણ તે હોદે છે જહા જ્યાં સા ઈસુની વારું ખબર માણુંને કઈ હમલાવી. ફિલિપ નામનો ઈસુને એક પુઠેરી હતો, જે યરુસાલેમમાં વિશ્વાસી માણુંને વેલા પાડતલા. તેને છું યરુસાલેમ તો સમૃદ્ધ હેરમાં ઠાઈકને ઠાઈ જેલો. ને છું સહા ઈસુની વારું ખબર માણુંને કહી ને ઘણા માણું વાત સાંભળીને બસી જ્યા. એક દહાડે ઈશ્વરનો દૂત ફિલિપને ઉજાડમાં એક રોહે જવા કહ્યું. તેને રોહે ફિલિપ કુશ દેશના એક મોટા માણેને આફાની ઘોડાગાડીમાં જતલો ભાળ્યો. પવિત્ર આત્મા ફિલિપને કહ્યું કે જા હિના માણે ભેગો વાતે કર. જેતાર ફિલિપ ઘોડાગાડી થળમ જ્યો, તેતાર પેલા માણેને યશાય પ્રબોધકની સોંપડી વાંચતો સાંભળ્યો. જો અહીં વાંસવા બાજી રહેલો કી છે તેનાના ઘેટા હવાલ મારવા લઈ જા, ને ચું ઘેટા હવાલ શાંત હતો, ચું કચ્યું બોલ્યો નહીં, જે તેના અગલ ઘણો ખરાબ વ્યવહાર કર્યો ને તેનાને માનની આપ્યું, ને છે તેનાનો જીવ લઈ લીધો. ફિલિપ તેના ખોજાને પૂછ્યું, તું જીવ વાંસવા બાજી રહ્યો હિ કો તું સમજે કી? ચું કહ્યું, નહીં, જેહ લગી કોઈ સમજાવે નહીં તેહ લગી મેં કકી સમજી હકું. આવ તું અહીંયા આઈકને બે ઈયુ યશાયો આફા લેધે લખે કે પછી બીજા લેધે. ફિલિપ તિન્હા ઇથોપિયાના માણેને સમજાડ્યું કે યશાયો હિયુ ઈસુ લેધે લખે, ને ફિલિપ પવિત્ર સોંપણીના બીજા વસનોનો ઉપયોગ કરીને વારું ખબર સમજાડી. તિને રહે જતો ઇથોપિયાનો પેલો માણે ને ફિલિપ થોડુંક પાણી હતું સહા આયા. ઇથોપિયાનો માણે કહ્યું, ઇહા પાણી હોયું, કો મને બાપ્તિસ્મા આપી હકે? ને ચું ઘોડાગાડી ઊભી રાખવા કહ્યું. પછી બેહો જણા પાણીમાં ઉતર્યા ને ફિલિપ ખોજાને બાપ્તિસ્મા આપ્યું ને જેતાર છે પાણી માથા બહાર નીકળ્યા. તેતાર ઉસકાલો પવિત્ર આત્મા ફિલિપને લીજ્યો ને ચું સા માણુંને ઈસુના બારામાં કહવાનું ચાલુ રાખ્યું. ખોજો ઈસુને જાણીને ખુશ હોઈ ગયો ને આફાના ખોર ખમી જવાનું ચાલુ રાખ્યું.